अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, आजना विडियो में अपने सौ प्रथम लास्ट टाइम जो पेराग्राफ तमने आप्यु हतु एनी चर्चा करशू अने त्यारबाद आजे इनडायरेक्ट में एक अगत्यनो टॉपिक अपने चर्चा करशू। तो लेट्स गेट स्टार्टेड। सौथी पहला पहेलुं वाक्य नीरज बोले छे। तो नीरजनुं वाक्य प्रश्नचिन्हवाळुं छे, तो आवशे आस्कड। હવે પારસ સાંભળે છે, તો પારસ પ્રશ્નાર્થ વાક્યમાં ડબ્લ્યુએચ હોય તો ડબ્લ્યુએચ મૂકી દેવાનું, વાય તો વાય, ડબ્લ્યુએચ પછીના બે શબ્દો તમારે ઉલટા કરવાના, આર અને યુ આપણે અહીંયા સાઈડમાં લખી નાખશું, યુ આર, યુ એટલે જોવાનું સામે, સામે જે છે પારસ છોકરો છે, તો આવશે ઈ, એમિઝાનું આપણે કરશું વોઝ અથવા વેર। ત્યારબાદ આઈએનજી લખ્યું છે, આઈએનજીનું ઇન્ડાયરેક્ટ કંઈ પણ નથી થતું, વેસ્ટિંગનું થશે અહીંયા, વેસ્ટિંગ। યોર, યોર એટલે સામે જુઓ, પારસ છોકરો છે તો આવશે હિઝ, ટાઈમનું ટાઈમ, યોરનું હિસ કેમ થયું એ તમને જો ન ખબર પડ્યું હોય તો આપણે હજી એક વખત સર્વનામના કોષ્ટકની મદદ લઈ લઈએ। અહીંયા હું સાઈડમાં લખું છું, જેમ કે યુ, યુ અને યોર, યુ યુ અને યોર, યુ એટલે જોવાનું સામે, સામે પારસ છોકરો છે તો આવશે હી, હિમ અને હિઝ। તો તમે જોઈ શકો છો યોરના નીચે હિઝ આવ્યું, એટલા માટે આપણે હિઝ લખીએ છીએ। ત્યારબાદ પારસ બોલે છે, તો પારસ પ્લીઝ વાળું વાક્ય છે તો આવશે રિક્વેસ્ટેડ, પછી નીરજ સાંભળે છે તો નીરજ, પ્લીઝને કાઢીને આપણે ત્યાં ટુ મૂકીએ છીએ, આ પ્લીઝને કાઢી નાખવાનું, એની જગ્યાએ ટુ લખવાનું, લીવ એનું આપણે કરશું લીવ, પછી મી, મી એટલે જોવાનું પોતાને, પોતે પારસ છોકરો છે તો આવશે હિમ, જો ન ખબર પડી હોય તો આપણે ફરી પાછું મીનો કોષ્ટક લખવાનું, મીનો કોષ્ટક લખું છું, આઈ, મી અને માય, મી એટલે જોવાનું પોતાને, પોતે છોકરો છે તો હી, હિમ, હિઝ, તો મીના નીચે શું આવ્યું હિમ, તો આપણે અહીંયા હિમ લખીએ છીએ, અલોનનું અલોન। ત્યારબાદ ત્રીજું વાક્ય નીરજ બોલે છે, તો નીરજ, નીરજનું વાક્ય લેટ્સ વાળું છે, એના માટે આપણે લખીએ છીએ સજેસ્ટેડ, પછી પારસની આગળ ટુ પારસ, સજેસ્ટેડ ટુ પારસ, લેટ્સ માટે આપણે લખીએ છીએ ધેટ, ધે, શુડ, ધેટ, ધે, શુડ। મિત્રો, આની આપણે વિસ્તૃત ચર્ચા આગળના ચેપ્ટર્સમાં, લેટ્સના ચેપ્ટરમાં કરી ચૂકી છે, જો તમને કંઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ કમેન્ટમાં લખી નાખજો, ઇન્શાલ્લાહ બીજી વખત લેટ્સ તમારા માટે આપણે રિપીટ કરશું। ગોનું ગો, આઉટસાઇડનું આઉટસાઇડ, લેટ્સ વાળા વાક્યોના કાર્ડ બદલે નહીં, અને અંતમાં પારસ પૂરે છે લેટનું વાક્ય, તો પારસ લેટ વાળા વાક્ય માટે આવશે રિક્વેસ્ટેડ, રિક્વેસ્ટેડ, પછી નીરજ સાંભળે છે તો નીરજ, લેટની આગળ લખવાનું ટુ લેટ, ટુ લેટ, અને મી, મી એટલે જોવાનું પોતાને, પોતે પારસ છોકરો છે તો હિમ, આસ, માય એટલે જોવાનું પોતાને તો હિસ, મધરનું મધર। ફરી એકવાર છેલ્લું વાક્ય જોઉં છું, મી, તો મીનું આપણે હિમ કર્યું છે, અને માય, તો માય જે છે એના કોષ્ટક પ્રમાણે આપણે હિસ કર્યું છે। તો આપણે રેગ્યુલરલી ઇન્ડાયરેક્ટના પેરેગ્રાફ્સ લઈ રહ્યા છીએ, અત્યાર સુધી લગભગ 5-1 પેરેગ્રાફ્સ થઈ ગયા છે। તમે શાંતિથી જો જવાબ વિચારીને ટેલી કરીને લખશો તો ઇન્શાલ્લાહ તમારા બધા વાક્યો, બધા જવાબ સાચા પડશે।
हजी पण जो तमारी क्यांक भूल पड़ती हो तो शांतिथी विडियो पोस्ट करीने तमे जोई लो कि कया मुद्दा में तमारी भूल पड़े छे ए मुद्दा ने तमे रिपीट करीने जोई लो। जो न खबर पड़े तो प्लीज़ तमे कमेंट सेक्शन में तमारा डाउट अवश्य मूकजो। मित्रों हवे आपणे आगळना जे छे मुद्दानी वात करीए छीए। आजे आपणे इनडायरेक्ट स्पीच में उद्गार वाक्य होय तो शुं करवानुं एनी चर्चा करशुं। आपणे इनडायरेक्ट स्पीच में घणा बधा प्रकारना वाक्यों जोई गया छे। आजे विडियोनी शुरुआत में तमने छे इनडायरेक्ट में आपणे केटला वाक्यों भणी चूक्या छीए एनी मैं तमने एक नानकड़ी रजूआत आपी दीधी छे इमेज तरीके, तमे ए पण अभ्यास करी शको छो। एनामां आपणे एक नवा वाक्यनो उमेरो करशुं उद्गार वाक्य। उद्गार वाक्यना मित्रों छ नियम आवे छे। आपणे धीरे धीरे स्टेप बाय स्टेप नियम शीखशुं, त्रण पहेला अने त्रण बादमां। धारो के एक छोकरो होय, એ કહેતો હોય કે દાખલા તરીકે છોકરાનું નામ આપણે રાખી દઈએ અમીન। અમીન કહેતો હોય કે વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ બરાબર। અને ધારો કે અમીનની સામે સાંભળનાર છે ધ્રુવ નામનો એક છોકરો છે ધ્રુવ। અત્યારે આપણે ધ્રુવનું વાક્ય નથી લખતા કારણ કે આપણને ધ્રુવના વાક્ય નહીં પણ અમીનના વાક્યને સમજવું છે। મિત્રો સૌથી પહેલાં ધ્યાન રાખો કે ઉદ્ગાર વાક્યમાં નિશાની જે આવે એને આપણે ઉદ્ગાર ચિહ્ન કહેવાય। જે કેવી હોય તો એક લીટો અને નીચે ટપકું હોય અને ઉદ્ગાર ચિહ્ન કહેવાય બરાબર। ઉદ્ગાર ચિહ્નથી જે વાક્ય સાધારણ રીતે બને એને ઉદ્ગાર વાક્ય કહેવાય છે। હવે ઉદ્ગાર વાક્ય જે છે એના ઇન્ડાયરેક્ટમાં તમારે શું કરવાનું છે એનાથી પહેલાં તમારે એ શીખવાનું કે ઉદ્ગાર વાક્યને ઇન્ડાયરેક્ટ માટે તૈયાર કેમ કરે। હા તમે બરાબર સાંભળ્યું, હું ફરી એકવાર રિપીટ કરું છું કે ઉદ્ગાર વાક્યનું ઇન્ડાયરેક્ટ કરવાથી પહેલાં ઉદ્ગાર વાક્યને ઇન્ડાયરેક્ટ માટે તૈયાર કરવું પડે। મતલબ શું? તો જો તમને અત્યારે એક નિશાની તરીકે સમજાવું છું, આપણે એક ત્રિકોણ દોરીએ અહીંયા હું લખું છું ઉદ્ગાર વાક્ય। આપણે ઉદ્ગાર વાક્યનું શું કરવાનું છે તો સામેની બાજુ એનો કરવો છે ઇન્ડાયરેક્ટ સ્પીચ। ઉદ્ગાર વાક્યનું આપણને ઇન્ડાયરેક્ટ સ્પીચ કરવાનું છે પણ એનાથી પહેલાં ઉદ્ગાર વાક્યને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ અહીંયા નહીં લઈ જવાનું, પહેલાં એને સાદા વાક્યમાં ફેરવવાનું, એનું સાદું વાક્ય બનાવવાનું। તો હવે તમે સમજ્યા છો કે તમારે સીધું જ જવાનું, તમારે થોડોક લાંબો એ છે રૂટ અપનાવીને જવાનું છે। ઉદ્ગાર વાક્યનું પહેલાં શું કરવાનું? સાદું વાક્ય, અને સાદા વાક્યનું શું કરવાનું? ઇન્ડાયરેક્ટ। તો આ રીતે તમારે જવાનું છે, એટલા માટે ઉદ્ગાર વાક્ય જે છે એ થોડાક વધારે નિયમો લે છે। તો સૌથી પહેલાં આપણે શીખી લઈએ કે ઉદ્ગાર વાક્યનું સાદું વાક્ય કેમ બને। ઓકે, એક વખત તમને સાદું વાક્ય આવી ગયું બનાવતા પછી ઇન્ડાયરેક્ટ ઓટોમેટિક આવડી જશે। તો ઉદ્ગાર વાક્ય છે એ શેનાથી બને? તો એ બને છે વોટ અથવા હાઉથી। તો આ આપણો પહેલો નિયમ છે કે ઉદ્ગાર વાક્ય જે છે અંગ્રેજીમાં સાધારણ રીતે વોટ અથવા હાઉથી બને, વોટ અથવા હાઉથી। તો જ્યારે તમે એનું ઇન્ડાયરેક્ટ કરતા હો તો વોટ અને હાઉ નીકળી જાય, એ તમારો પહેલો નિયમ રહેશે। ઉદ્ગાર વાક્યમાં છ નિયમ ભણવાના છે, એનો પહેલો નિયમ આ છે કે વોટ અને હાઉ નીકળી જાય। તો અત્યારે આપણે પ્રેક્ટિસ માટે વોટ ઉપર છેકો મારી દઈએ છીએ એટલે કે નીકળી ગયું। ફરી એકવાર સમજાવું છું, ઉદ્ગાર વાક્ય વોટ અને હાઉથી બને અંગ્રેજીમાં, ઉદ્ગાર વાક્ય વોટ અને હાઉથી બને જ્યારે તમારે ઉદ્ગાર વાક્યનું ઇન્ડાયરેક્ટ કરવાનું હોય ત્યારે તમારે જવાબમાંથી વોટ અને હાઉને કાઢી નાખવાનું। તો વોટ અને હાઉ અહીં નીકળી ગયા છે, નીકળી ગયા। ઓકે, હવે જે વાક્ય બચે છે અહીંયાથી આપણે શરૂ કરીએ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ।
अ ब्यूटिफुल फ्लावर इट इज। हवे तमारे मित्रों एने सीधू करवानुं छे। आ नियम नंबर बे। हवे सीधू केम करशो तो सीम्पल छे के वाक्य में इट इज लख्युं छे अहींया आर्यू इट इज ने तमे आगळ ली जाओ। जे इट इज लख्युं छे ए इट इज ने तमे आगळ ली जाओ तो वाक्य एम लखाशे इट इज अ ब्यूटिफुल फ्लावर। इट इज अ ब्यूटिफुल फ्लावर। तो आपणे अहींया लखीए छीए साइड में अथवा ऊपर लखी नाखीए इट इज अ ब्यूटिफुल फ्लावर अथवा फ्लावर। तो मित्रों अहींया आपणे बीजो नियम उमेरीए उद्गार वाक्यना छ नियम में। बीजो नियम शुं थे वाक्य सीधू थाय। पहेलो नियम छे वॉट हाउ निकली जाए। बीजो नियम छे वाक्य सीधू थाय। आपणे वाक्य ने सीधू कर्यु इट इज अ ब्यूटिफुल फ्लावर। नियम नंबर त्रण के तमे जे वाक्य सीधू कर्यु छे एनामां तमारे आर्टिकल जो होय तो एने पाछळ वेरी मूकवानुं। आर्टिकल न होय तो पण अहींया वेरी मूकवानुं। नियम नंबर त्रण शुं छे के वेरी मूकवानुं एटले के वेरी उमेराय मुकाय अथवा उमेराय। आपणे हजी एक वाक्यने प्रेक्टिस करीए। धारो के हाउ थी वाक्य होय तो शुं थाय के हाउ यूजफुल ध कैमल इज। हवे आ वाक्यनुं मारे शुं करवुं छे इनडायरेक्ट स्पीच करवुं छे। इनडायरेक्ट करवाथी पहेला मारे शुं करवानुं एनुं सादुं वाक्य बनावानुं। सादुं वाक्य केम बने तो सादा वाक्य बनावा सौथी पहेला हाउ अने वोट निकळी जाय। नियम नंबर एक क्लियर थयुं। नियम नंबर बे एमिजार जे लख्या छे एना आगळनो शब्द छे ए बने भेगा करीने आगळ लई आवो। आपणे लई आवी छीए ध कैमल इज यूजफुल। यूजफुल अने वेरी उमेराय तो इस पछी आपणे अहींया मूकशुं वेरी। ध कैमल इज वेरी यूजफुल। बराबर मित्रो। तो इनडायरेक्ट स्पीचमां आजे आपणे चर्चा करीए छीए उद्गार वाक्यनी। उद्गार वाक्यना छ नियम छे एनामांथी आपणे शरूआतना त्रण नियम आजे व्यवस्थित रीते जोया छे। हूँ त्रण नियम रिपीट करूँ छूँ अने विडियोना अंतमां तमारा माटे हूँ चारेक वाक्यो लखी दऊँ छूँ जेथी तमारी घरे प्रेक्टिस थाय। आवतीकाले इंशाअल्लाह आगळना विडियोमां आपणे जे आगळना त्रण नियमो लई अने उद्गार वाक्य पूरु करशुं। वॉट अने हाउ निकळी जाय। वाक्य सीधू थाय। वेरी उमेराय। आ त्रण नियम छे अने आपणे प्रेक्टिस करी छे। तमारा माटे हूँ चारेक वाक्यो अत्यारे स्क्रीन ऊपर बताऊँ छूँ ए तमे शांतिथी नोंधी तमारी नोटबुकमां एने सीधा करवानी कोशिश करजो। मित्रों तमारा माटे चार वाक्यो अहीं मैं आप्या छे। आ चारे चार वाक्यो उद्गार वाक्यो छे। तमारे ए छे एना सादा वाक्यमां रूपांतर करीने तैयार राखवाना छे। पहेलुं वाक्य छे वॉट अ रेग्युलर बॉय अमन इज। अमन केटलो नियमित छोकरो छे। हाउ फास्ट ही रेन ते केटलो झड़पथी दौड़ियो। त्रीजुं वाक्य छे वॉट एन अग्ली बर्ड इट इज ए केटलुं गंदुं पक्षी छे अथवा बेडोळ पक्षी छे। हाउ काइंडली शी बिहेव्ड तेणे केटलुं सरस वर्तन कर्युं सारो व्यवहार कर्यो। तो आ चार वाक्यो छे एना तमारे उद्गार वाक्य छे एना विधान वाक्यमां एटले के सादा वाक्यमां रूपांतर करवाना छे। नियम तमने ख्याल छे हाउ अने वॉट निकळी जाय। वाक्य सीधू थाय अने वेरी उमेराय। तमने याद राखवुं होय तो आ त्रणेयने य ना गण तरीके याद राखी शको छो। य ना गण एटले के य त्रण वखत आवशे। वॉट अने हाउ निकळी जाय। वाक्य सीधू थाय अने वेरी उमेराय। तो मित्रों मने आशा छे के अत्यार सुधी आपणे इनडायरेक्टमां जेटलुं भण्या तमने बराबर समजाव्युं हशे। तमारा प्रश्नो जो होय तो कमेंटमां प्लीज मूकी देजो। नेक्स्ट वीडियो में आप जल्दी थी मळशुं। त्यां सुधी बी हैप्पी बी सेफ। थैंक यू।